नमस्कार, आप જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી, હું છું આપની સાથે નિષ્ઠા. તમારો આજમાં દર્શક મિત્રો સ્વાગત છે. આજનો મુદ્દો છે ગરકા ભેદી લંકા ઢાય. આ મુદ્દો લાવવા પાછળનું મુખ્ય કારણ એ કારણ કે એકંદરે તો ગુજરાતી જનતાએ ખોબલેને ખોબલે વોટ આપ્યા છે. બીજેપી સરકારને પસંદ તો કરી છે, પરંતુ તેમ છતાંય ત્યારબાદ અનેક ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે વડોદરા ડેરીના, બરોડા ડેરીના ખદબદતા ભ્રષ્ટાચારને લઈને સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર રસ્તા પર ઉતરી આવ્યા છે અને આઈએએસ અધિકારીઓ કામ ન કરતા હોવાથી ફરિયાદ લઈને તેમણે રાજીનામું આપીને સરકારને રીતસરના દોડતા કરાવી દીધા. પછી ફરી એકવાર કેતન ઇનામદારે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડીને સરકારની પ્રતિષ્ઠા સામે આંગળી ઉઠાવી છે. અનામત આંદોલનકારીમાંથી વાત કરીએ તો ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલે પણ દેશી કપાસના તોલ માપમાં વેપારીઓ ખુલ્લેઆમ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. ઉપરાંત કપાસને ટેકાના ભાવથી ખરીદવામાં આવતો નથી, આ બધી ફરિયાદ લઈને હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પત્ર લખ્યો અને ચીમકી ઉચ્ચારી હતી. જો આ પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને તો મંત્રી પદમાંથી બાકાત રખાતા તેમણે વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો. સુરત શહેરમાં એકે લક્ઝરી બસ પ્રવેશે નહીં અને શહેરમાં એસટી સ્લીપર કોચ શરૂ કરવા માટે ત્યાં માંગ કરાઈ. કુમાર કાનાણીએ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો. પરિણામે બસ સંચાલકો અને કાનાણી આમને સામને આવ્યા. આ તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ વગદાર રેતી માફિયા સામે જંગ છેડ્યો. તેમણે પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતની નદીઓને બચાવવા વિનંતી કરી છે. વસાવાએ સ્થાનિક તંત્ર અને રેતી માફિયા વચ્ચેની સાંઠગાંઠ લઈને આરોપ ઘડ્યા છે. આમ અત્યાર સુધીમાં શાંત ચિત્તે બેઠેલા ભાજપના ધારાસભ્યોએ સરકારને બેખડે ભરાવી દીધી. આ જોતા વિપક્ષની જરૂર ક્યાં છે તે સવાલ ઉભા થયા. કારણ કે અત્યાર સુધીમાં જેટલા પણ નામો લેવામાં આવ્યા તે બધા જ લોકોએ સરકાર સામે બાયો ચડાવી છે તેવું લાગી રહ્યું છે. પોતાનો બંડ પોકારી રહ્યા છે. પોતાની રજૂઆતો ખૂબ જ આક્રોશમાં આવીને જ્યારે કરતા હોય ત્યારે આ બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે એક બાજુ જ્યાં સરકારને કહેવામાં આવી રહ્યું છે, ધારાસભ્યો જ્યારે પહોંચી રહ્યા છે સરકાર સમક્ષ, ત્યારે ખરેખર આ સવાલો તો ઊભા થઈ રહ્યા છે. હાર્દિક પટેલે ઉગ્ર રજૂઆત કરી છે, ચીમકી ઉચ્ચારી છે, રેકોર્ડ બ્રેક જ્યારે બહુમતી મળી છે, પરંતુ ભાજપની અંદર તો ક્યાંક ને ક્યાંક આંતરિક ડખા હોય તેવું લાગી રહ્યું છે. ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેના અધીન કહેવામાં આવી રહ્યો છે. ક્યાંક બસ સંચાલકો સાથે બાત ભીડી કરવામાં આવી રહી છે અને આ બધા જ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે વોટ આપ્યા, 156 સીટો હાંસલ કરવામાં આવી. એવું કહેવાય છે કે આ જે વખતે જે રિઝલ્ટ આવ્યું છે ન ભૂતો ન ભવિષ્ય જેવું લાગે છે. કારણ કે વિચાર્યું પણ નહોતું તેની જગ્યાએ વધારેમાં વધારે સીટો હાંસલ કરી છે ભારતીય જનતા પાર્ટીએ. અને ત્યારબાદ ભાજપની અંદર આ પ્રકારે ડખાતી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ શું હશે તે જાણવાનો આજે પ્રયાસ કરીશું. તે ઉપરાંત જ્યારે જનતાએ વોટ આપ્યા છે ત્યારે કંઈક વિચારીને આપ્યા છે, પરંતુ જ્યારે ધારાસભ્યો પોતાના વિસ્તારના જે પ્રશ્નો છે તે રજૂઆતો કરી રહ્યા છે ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે અત્યાર સુધી આ કામો થયા નહોતા તેના કારણે આ ધારાસભ્ય ઉઠવાનો વારો આવ્યો છે કે શું, કે પછી પોતાનું પદ પ્રતિષ્ઠા જાળવવા માટે તેઓએ આ રજૂઆતો કરી છે, કે પછી કંઈક અંદરો અંદર ઉકળતો ચરુ છે જે બહાર આવતો દેખાતો નથી પરંતુ અંદર તો છે જ, તે ક્યાંક હવે દેખાઈ રહ્યો છે, અંડરકરન્ટ છે કે પછી આ ખાલી બહારી દેખાવો છે. અત્યારે વિપક્ષની ભૂમિકામાં ભાજપના ધારાસભ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ચર્ચા એટલા માટે અત્યારે થઈ રહી છે કારણ કે એક બાજુ બરોડા ડેરીના ચેરમેન પદના વ્યક્તિએ જ તેમણે સવાલ કર્યો હતો અને ત્યારબાદ મામલો એટલો ગરમાયેલો જોવા મળ્યો. કારણ કે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર રસ્તા પર ઉતરી આવ્યા. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હવે જ્યારે ભાજપના ધારાસભ્યને
ભ્રષ્ટાચાર લાગે છે તો પછી જનતાને ભ્રષ્ટાચાર તો હોય તેમ લાગે છે કે નહીં તે સવાલ છે. આજે આ ચર્ચા કરવા માટે અમારી સાથે પ્રકાશ ઉપાધ્યાય, જેઓ રાજકીય વિશેષક છે, સ્મિતા પંડ્યા, જેઓ રાજકીય વિશેષક છે, તે ઉપરાંત જયદીપસિંહ ચૌહાણ, જેઓ કોંગ્રેસ નેતા છે. આ ત્રણે ત્રણ જણા અમારી સાથે જોડાઈ ગયા છે. આપ ત્રણનું સ્વાગત છે. સૌપ્રથમ સ્મિતાબેન આપણી પાસે આવવા માગે છે, જે રીતે આ આંતરિક ડખા છે તેની શરૂઆત ક્યારથી થઈ? શા માટે ભાજપના જ ધારાસભ્યો જે જીતેલા છે તેઓ જ આ વખતે બંડ પોકારે છે, કારણ શું હશે, શું લાગે છે સ્મિતાબેન? આપને મારો અવાજ સાંભળી રહ્યો છે? સ્મિતાબેન આપનું માઇક મ્યુટ છે, અનમ્યુટ કરો જેના થકી આપનો અવાજ સંભળાઈ શકે દર્શક મિત્રોને. જંગી બહુમતીથી અત્યારની આ સરકાર ચૂંટાઈ આવીને અત્યારે સત્તા પક્ષ પર છે, તો એક નૈતિક જવાબદારી થાય છે કે દરેક પ્રશ્નો જે પણ ઉદભવે છે એનું એક નિરાકરણ આવે. અને મોટે ભાગે જોઈએ કે જે તે ધારાસભ્યો પોતે અસંતોષ જેમાં હોય એવા લોકો મોટે ભાગે બહાર આવીને પોતાનો વિરોધ રજૂ કરતા હોય છે. અત્યારે હાલ ભલે બહુમતીથી અત્યારે હાલ ભાજપ સરકાર હોય, છતાં પણ અત્યારે હાલ અંદર જ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેમાં એમના ધારાસભ્ય જાણે કે વિરોધ પક્ષમાં હોય એવી જ રીતના એમને વિરોધ કરી રહ્યા છે અને પોતાના પ્રશ્નો માટે ને એના નિરાકરણ માટે એનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હા જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ નિર્માણ એટલા માટે થઈ છે કે એક મોટો એમનામાં એક એવી બાબત એમનામાં ચર્ચાઈ કે આપણે જે 156 ના દંગી બહુમતીથી જયારે આપણે ચૂંટાતા હોઈએ ત્યારે આપણને કોઈ કહેવા વાળું ના હોય એવું એ નિશ્ચિંત થઈ ગયા છે. તો હકીકતમાં જયારે અંદર આપણે હાલ ચર્ચા જે કરી એમાં કે ઘરકા ભેદી લંકા થાય તો એ બાબત ચોક્કસ અહીંયા લાગુ એટલા માટે પડે છે કે અંદરોઅંદર જ અસલામતી અને અસહકાર જેવું વાતાવરણ ઉભું થતું હોય ત્યારે લોકો વિરોધમાં આવે છે. એટલે આ ધારાસભ્યો પણ અંદરના હાર્દિકભાઈ હોય કે પછી કેતનભાઈ હોય કે બીજું કોઈ પણ હોય એ પોતાના પ્રશ્નોને લઈને એ આગળ આવવાના છે, લોકોના પ્રશ્નોના જવાબ રૂપે એ પણ એમને જવાબ માંગવાના છે એમના સત્તાપક્ષ સાથે. તો આ એક ખરેખર એક એવું આવકારદાયક પગલું કહેવાય કે જે લોકો માટે થઈને કામ કરે છે, લોકોના સેવાનું કામ કરે છે, એમને આ ભ્રષ્ટાચાર સામે ખરેખર જે વિરોધ કરી રહ્યા છે અને આગળ આવે છે ખરેખર સારી બાબત છે. જયદીપભાઈ આપની પાસે આ માંગીશ, ભાજપના આ જ ધારાસભ્ય હવે વિરોધ પક્ષ બની ગયા હોય તેવું લાગે છે, શું કહેશો? તમે જે રીતે કીધું ને કે પેલું ગણકા બેદી લંકા થાય, એ રીતે બીજી પણ આપણે કહે છે કે વાંદરાના હાથમાં તમે તલવાર આપો તો પછી એ શું કરે ખબર નહીં. આમાં તકલીફ શું છે કે એમની પૂરેપૂરી જે એમની જે એમના પોતે બીજેપીના જે સાંસદ છે સુબ્રમણ્યમ સ્વામી, હી સેડ ધેટ ઇન્ડિયન કેબિનેટ ઇઝ નોટ બંચ ઓફ મિનિસ્ટર બટ ઇઝ અ બંચ ઓફ ચોકર્સ. તો જે કોમ્પોનેન્ટ નથી, જે વ્યક્તિ આટલી મોટી તમને જંગી બહુમતી છે તો તમે એજ્યુકેશન મિનિસ્ટર, તમે ફાઇનાન્સ મિનિસ્ટર, તમે યુપીએલના ડિરેક્ટર ને બનાવશો અને યુપીએલ ના પેરોલ પણ કામ કરતા એના ચીફ મિનિસ્ટર દરેક પ્રોગ્રામમાં દર અઠવાડિયામાં દર વખતે પહોંચે છે, ઠીક છે. એના પછી તમે દેખશો કે હોમ મિનિસ્ટર તમે દેખશો હર્ષ સંઘવી, તો તમને કોઈ બીજો વ્યક્તિ ના મળ્યો. આજે જ અંકલેશ્વરમાં આવ્યા હતા એ ભાઈ, એ વ્યક્તિ આ ધોરણ ફેલ છે અને તમે એને ખાલી દારૂના હપ્તા જે છે કે તમને ખબર હશે કે દારૂના નામ પર કેટલો મોટો હપ્તો બંધાય છે અને એ સીધો સીઆર પાટીલ સાથે પહોંચી શકે બજેટ વગર ઓછી કટકીએ અને એ કટકી પછી તમને પાર્ટી ફંડમાં જશે. એ રીતે તમે દેખશો કે તરીપાને દેશનો ગૃહમંત્રી બનાવવા આવ્યા છે અને જ્યાં પણ તમે જોશો રેલવે મિનિસ્ટર તરીકે અમે જોશો જે દલાલી કરતા હતા તેમને એમને પોતાના રેલવે મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. અને તમે જોશો ને એમ તો આમાં શું છે કે ડોક્ટર જયનારાયણ વ્યાસ જેવા વ્યક્તિ જેમણે કેબિનેટમાં કામ કર્યું, લોકોને કટ્ટુ સાઈઝ કરવામાં આવે છે, જે ઓરિજિનલ બીજેપી હતી, ઓરિજિનલ કાર્યકર્તા, દરેક પાર્ટીને કાર્યકર્તા હોય, દરેકને એક વિચારતા હોય. આજે એવું છે કે એમના 36% એમપી 36% એમએલએ કેબિનેટ મિનિસ્ટર એવા છે જે લોકો સ્કૂલિંગ પૂરું નથી કર્યું. અને તમે તો આપણા જે સ્પીકર સાહેબ છે એનું તો એટલું કોમેડી છે ને મેમ કે તમે હાસ્યાસ્પદ માનશો કે એ વ્યક્તિ 2009 એમબીએ થઈ ગયા અને 2012 જઈને 12મું પાસ કર્યું. એટલે ડમી ડિગ્રી તો સાહેબની પોતાની છે, બીએ એમએની ડિગ્રી આજ સુધી નથી મળી.
એજ્યુકેટેડ મનમોહનસિંહ પર જે સવાલ ઉઠાવતા હતા, રાહુલજી પર જે સવાલ ઉઠાવતા હતા. વાત અહીંયા ગુજરાતની આપણે કરશું ને મેમ, તો સૌથી મોટી તકલીફ એવી છે કે લોકોએ વોટ આપ્યા કે કઈ રીતના એ લોકોએ 16% વોટ હજુ બી ઇલેક્શન કમિશનમાં પેન્ડિંગમાં છે કે 16% વોટ 5 વાગ્યા પછી કઈ રીતના વોટ વધી ગયા, 36,000 એક એક સીટ પર કઈ રીતના વોટ વધ્યા હતા અને શું કરવામાં આવ્યું. આઈ એમ નોટ સેઈંગ અબાઉટ કે ઈવીએમ હેક હતું, બટ એ દરેક વ્યક્તિ માનસે અહીંયા બેઠેલા જેટલા પણ કે એટલું બધું વોટિંગ આખી 16% એક એક કોન્સ્ટિટ્યુન્સીમાં જે 5 વાગ્યા પછી વધ્યું હતું એ કઈ રીતના ઇલેક્શન મેનેજ કરવામાં આવ્યું હતું, એના સિવાય બીજું બધું કઈ રીતના મેનેજ કરવાનું હતું, એક એક સીટ પર 20-20 કરોડ રૂપિયા કઈ રીતના ખર્ચો કરવામાં આવ્યો હતો. આ લોકોનો એક સિમ્પલ ફંડા છે કે એમને એવા વ્યક્તિ જોવો છે જે સવાલ ના પૂછે, જે કામ ના કરે, ફક્ત લોકોને લૂંટે, એ પૈસા એ લોકો એમના ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે એ લોકોને લોન માફી કરશે, એ લોકોને પૈસા માફ કરશે, એ લોકોને જમીનો લૂંટાવશે અને એમાંથી એ ફંડ આવશે, એ ફંડ એ લોકો ભેગું કરશે અને ઇલેક્શનમાં એ રીતે ઇલેક્શન લડશે. અને એ જ તમે આજે મીડિયાની હાલત જોયો, તમે કોંગ્રેસના સવાલ કહેતા હતા કે આજે વિપક્ષની ભૂમિકા, જયારે પેપર ફૂટ્યું તો અમે તાલુકા વાઇઝ પ્રોગ્રામ આપ્યા છે, અમારે બીબીસી તમારે મીડિયા પર જે હુમલો કરવામાં આવ્યો સ્વતંત્રતા પર. તમે વિચારો મેડમ કે નેહા કરીને જે યુપીની ખાલી યુપી મેં કાબા એક દીકરીએ ખાલી 3 મિનિટનું ગીત બનાવ્યું હતું, યોગી આદિત્યનાથ તેને સમન્સ આપી દીધો. આજે તમે દેખો કે પ્રેસ ઇન્ડેક્સ આપણે 150 નંબર પર છે, તો મીડિયાને બોલવામાં નથી દેતા. તમે સારું છે કેટીવી પર એ લોકોને પ્રવક્તા ના થાય, પ્રવક્તા તો તમારે ત્યાં બી રેડ પડાવી દેશે તમે આવા સવાલ પૂછશો તો. આજે ડરનો માહોલ છે, એ લોકો સવાલથી બચે છે અને ગડકા બેથી, એટલે એમને ઘરમાં જ એટલો તકલીફ છે. અને આજે પણ ઉઠાવી રહ્યા છે સવાલો, એમાં મનસુખભાઈને મેં પર્સનલી ઓળખું, એમને છોડીને જેટલા પણ છે એક પ્રેશર ટેકનિક્સ રમી રહ્યા છે કે એ લોકો મિનિસ્ટ્રી જોઈતી છે એટલા માટે આ બધા થાય છે. બાકી કેતન ઇમાનદાર પોતે જ એટલું છે તો આપી દો રાજીનામું, તમે ડિરેક્ટરમાંથી તમે શું કર્યું પાદરાના જે પહેલા તમારી જોડે હતા, મામા હતા તમારી જોડે, તેમને કાઢી મૂકી કેમ તમે એમની જોડે રાજીનામું લીધું, પછી તમે સવાલો કરો છો, અંદર અંદર તમે ખીચડી શું પકાવો છો શ્રીવાસ્તવ કાકા જોડે, બધાને ખબર છે બરોડા ક્યાં દૂર છે, બરોડા ડેરીનું રાજકારણ શું ચાલે છે અને કોને ચેરમેન બનવું છે, એ જ સવાલ મનસુખભાઈ પૂછે છે. મનસુખભાઈએ તો સવાલ પૂછ્યા આનંદીબેનને, તેને કેબિનેટ મિનિસ્ટરમાંથી કાઢી મૂકવામાં આવ્યા આ દિવસ. ચોક્કસથી પ્રકાશભાઈ આપની પાસે આવવા કે છે, ચૂંટણી જીત્યા બાદ અંદરોઅંદર ડખા શા માટે? એક તો મારે જે બોલવાનું હતું એ કોંગ્રેસના નેતાએ બોલી નાખ્યું છેલ્લા 3-4 લાઈનોમાં કે અંદર એમના પોતાને જોઈતું હતું નથી મળ્યું એટલે ડખા થયા છે. એ ભાઈ બાપુ ચૌહાણ સાહેબે જયદીપસિંહે કહી દીધું. દેખો નેક્સ્ટ 156 સીટો આવી છે, 156 સીટો એટલે 156 વિધાનસભા મતક્ષેત્રની 156 સીટો આવી હોય, એટલે ગઈ વખતના કરતાં એકદમ જમ્પિંગ કરી છે સીટો, એટલે એ કોંગ્રેસની સીટો ભાજપમાં આવી છે. એટલે એ મત વિસ્તારના પ્રશ્નો જે હોય એ મત વિસ્તારના કોંગ્રેસના ના, એટલે જે ભાજપના જે હતા. અને આ હાર્દિક પટેલની વાત કરું તો હાર્દિક પટેલને તો હમણાં લાલ આ કોર્ટે કરી છે છેલ્લા 2-3 દિવસથી, વારંવાર હાજર નથી રહેતા, એટલે એમણે કદાચ ધ્યાન ભટકાવા કર્યું. પણ હાર્દિક પટેલની વાત સાચી છે, એને ખેડૂતો એ ખેડૂત પુત્ર છે અને ભાજપમાં પછી એને તો કંઈક જ્ઞાન થયું હશે કે ખેડૂતો માટેનું જે કપાસના ભાવમાં જે થતું હશે કંઈક 19-20, તો એને ધ્યાન દોરવું બરાબર છે. કુંવરજી બાવળિયા ધ્યાન દોરે, મનસુખભાઈ વસાવાઈ જો રેતીનો પ્રશ્ન તો ભાવ ધ્યાન દોરે, અને કેતન ઇમાનદારની વાત તો સાહેબે કીધું કે શાના માટે એ થઈ રહ્યું છે, ચૌહાણ સાહેબે કીધું. હવે વાત રહી આપણે બાપુએ કીધું કે અંદર અંદર જ ડખા છે, અંદર અંદર ડખાના કારણે તો સાહેબ તમારા ત્યાંથી તો બધા ભલભલા નેતાઓ ગુજરાતમાં પણ ધારાસભ્યો ગઈ વખતે એટલા તૂટ્યા, દેશમાંથી પણ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં કે અન્ય પક્ષોમાં ગયા, બરાબર છે. એટલે એ બધું પોતાનું જે વ્યક્તિગત કંઈક પ્રશ્નો પાર્ટી લેવલે હોય કે નેતૃત્વ ઉપર હોય, એટલે એ તો આવન જાવન તો રહેવાનું જ છે, હવે કોઈ મોટું એ નથી. સ્મિતાબેન, હવે વડોદરા ડેરીમાં જ્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો પછી અત્યાર સુધી તપાસ શા માટે ન કરવામાં આવી તે સવાલ ઊભો થઈ રહ્યો છે. અને જ્યારે ત્યાંના ધારાસભ્ય જ્યારે સવાલ ઉઠાવે છે તો હવે તેનું નિરાકરણ આવશે ખરા? કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય અત્યારે મોટે ભાગે જોઈએ છે કે એનું નિરાકરણ તો આવે છે, પણ કેવા પ્રકારે આવે છે, કયા દબાણથી આવે છે, કયા હેતુસર એનું નિરાકરણ આવે છે, કેટલા સમયમાં આવશે, એ પણ એક વિચારવા જેવી બાબત છે. એનું કારણ છે કે સામે પ્રશ્ન કરનાર વ્યક્તિ કોણ છે, સામે ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ કોણ છે અને કોના અંદરમાં આખો એરિયા છે. ધારો કે બનાસ એરી હોય કે પછી બીજી એરિયોની અગાઉ આપણે જે જોયું છે કે પ્રોબ્લેમ્સ કેવા હતા,
અને કેવી રીતના ચૌધરી સાહેબ ને બધાને નીચે પાડી ઉતારી દેવામાં આવ્યા, એ બધી ઘણી બધી બાબતો અગાઉની બીજી જે રૂસાગર ડેરી હોય તે મસાળા ડેરી ની કોઈ પણ બાબત હોય, એ આપણે ઘણી બધી ડેરીઓ ના પ્રોબ્લેમ આપણે જોયેલા છે. એ જ પ્રમાણે હવે જયારે આ ભ્રષ્ટાચાર પોતા જ વ્યક્તિ જયારે બહાર પાડતા હોય ત્યારે એમાં એક શંકા એ પ્રકારની પણ હોય કે જે અગાઉ કહ્યું એમ કે એમને પણ એ સ્થાન લેવું હોય કે હવે આ લાયક નથી, અમે લાયક છીએ તમે અમને લો, પણ આ તો તું ભાઈ ને હું પણ ભાઈ, આપણે બધા ભાઈ ભાઈ જેવી પરિસ્થિતિમાં એકબીજાની ઉપર આરોપ મૂકવાની જયારે વાત આવતી હોય છે ત્યારે ખરેખર ભ્રષ્ટાચાર જયારે આમાં થયો જ હોય તો એની એક તપાસ સમિતિ નીમવામાં આવે અને કોના દ્વારા થયો છે, કેવો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થાય અને યોગ્ય રીતે એને પગલા લેવાય તો જ એમાંથી બહાર આવી શકે કે શું પ્રશ્ન હતો, કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે. અને બીજું કે અમલદાર શાહી જે આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ કે જે લોકોના પ્રશ્ન રજૂ કરતા હોય કે ભ્રષ્ટાચાર સામે અથવા કોઈ પણ પ્રશ્ન સામે આંખ આડે કાન કરવાની જે નીતિ હવે છે અને ઉપરથી જે દબાણ આવતો હોય એ મુજબ જ કામ કરવાની અત્યારે જયારે પરિસ્થિતિ હોય ત્યારે આ ભ્રષ્ટાચાર કોનો છે, કેવા પ્રકારનો છે અને કેમ આ બાર એના જ ભાઈઓ હાલ બહાર પાડી રહ્યા છે એ પણ એક વિચારવા જેવી બાબત છે કે શું મારે પણ આ સ્થિતિમાં આ સીટ ઉપર બેસવું છે કે આ મારે આ હોદ્દો લેવો છે. એ બાબત માટે જે વાત કરી હું ચોક્કસ એ બાબત માટે સમજ છું કે સામે સામે બેઠા છે ભાઈઓ અને તમે એકબીજા સામે આંગળી ચીંધી રહ્યા છો તો એનું કારણ શું હોઈ શકે છે, એ તો એક તપાસનો જ વિષય છે નિષ્ઠા. અને અત્યાર સુધી જેટલા પણ ભ્રષ્ટાચાર થયા છે મોટે ભાગે અંદરો અંદર જ થયા છે, ઉપરના આદેશથી અને ઉપરના દબાણથી થયા હોય. નાનો કર્મચારી જયારે પકડાતો હોય છે ત્યારે એક ફક્ત પોતે નથી કરતો હોય, એના ઉપરથી દબાણ હોય તો જ કરતો હોય છે એ અપરાધ અને એ ભ્રષ્ટાચાર. અને એ બાબતે આપણે જયારે નાના વ્યક્તિ પકડતા હોય છે અને મોટા જયારે છૂટી જતા હોય છે એ ત્યારે અત્યાર સુધી આવું જ બન્યું છે. એટલે હવે આમાં કોણ મોટા છૂટી જાય છે, કોણ નાના પકડાય છે અને કોની સગવડ ત્યાં સીટ ઉપર બેસાડવામાં આવે છે એ તો હવે સમય જ બતાવે એવું આપણે સમજી શકીએ છીએ. જયદીપ આપણી પાસે આવા ભાગ્યશ. હવે હાર્દિકની આંખમાં જે આગ છે તે ક્યાં જઈને અટકશે, ક્યાં જઈને ભભૂકશે? એમાં એવું છે ને બેન, હાર્દિક ભાઈ નું તો એવું છે કે એમને સમન્સ આવે છે કોર્ટમાંથી અઠવાડિયું પહેલા, જે કેસ એમનો ચાલતો હતો અને એના પછી જ એમને અચાનક ભ્રષ્ટાચાર દેખાશે, એમને બીજું એક સમન્સ આવશે તો પાછા એના અનામત આંદોલન પર આવી જશે. એટલે આ એક પ્રેશર ટેકનિક છે. તમે સમજો કે અમારા સવાલ તમે અમને ના પૂછો, અમે તમને ના પૂછે. પેલું કેવું કે એકબીજાનું ઢાંકવાનું કે એવું ઢાંકવા માટે એ લોકો એકબીજાને સામે થપ્પો રમી રહ્યા છે. બાકી તમે જો તમને એવું લાગે જાય તો તમે રાજીનામું આપી દો, આવી જાઓ રસ્તા પર. આજ હાર્દિકભાઈથી 6 મહિના પહેલા કોંગ્રેસ માંથી નરેન્દ્રભાઈ વિશે શું બોલતા હતા અને એ જ પાણી પી પીને શું નરેન્દ્રભાઈ ને અમિત શાહ વિશે બોલતા હતા, આજે લોકોને એમાં દિવ્ય પુરુષ દેખાય. તમે દેખશો ને તો એ જે વ્યક્તિ છે ને એ એમની સામે આરોપ નહીં કરે નરેન્દ્રભાઈ, અને જે સુપર સીએમ છે. ચલો તમે પાટીલ સાહેબ ને સવાલ પૂછી લો, તમે ડાયરેક્ટ ભૂપેન્દ્ર પટેલ તો તમારા પોતાના સંબંધના વ્યક્તિ, તમે કોઈ પટેલ પટેલ કરવા પટેલ સીએમ આવી તમે તો મળતા જશો ફંક્શનમાં, તમને પૂછો ને કે સર તમે કેમ ઇન્ફાઈ નથી કરાવતા. આ ખાલી બતાવવાનું છે કે આ જે રીતે કેતનભાઈ, આ કેતનભાઈ પણ દારૂનો કેસ લાગ્યો હતો સુરતમાં, કોંગ્રેસમાં હતા પછી અપક્ષમાં લડ્યા અને પછી ભાજપ જીતતા ત્યારે દારૂડીઓ કેતન કેતા હતા એ લોકો સાવલીની સભામાં. ઠીક છે, તો એમાં એ લોકો જે વોશિંગ મશીન છે ભ્રષ્ટાચારનો મુદ્દો લઈ રહ્યા છે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ડેરીની અંદર. તો મેડમ ભ્રષ્ટાચાર તમે ડિરેક્ટર હતા તો તમે શું કર્યું અત્યાર સુધી? ચંદુકાકા જે વખતે દીનુ મામા હતા ચેરમેન એમને ઉતાર્યા પછી તમે કેમ સવાલ ઉઠાવો છો? ને તમને કહ્યું તમને ચેરમેન નું પદ જોવું છે તે વખતે તમે સવાલ ઉઠાવો છો. હમણાં કેમ આણંદ ડેરીમાંથી જે રીતે કોંગ્રેસના વ્યક્તિને હટાવવામાં આવ્યા ને પ્રમુખ ઉપપ્રમુખ પહેલી વખત એ લોકો બન્યા પછી ત્યાં સવાલ આવતો બધા જ બંધ થઈ ગયા. તમે દેખો આપ જે બેને જે કીધું ચૌધરી સાહેબ નું જે કીધું એમને જે અર્બુદા સેના બનાવી હતી, અર્બુદા સેનાને કઈ રીતે અટકાવવામાં આવી હતી, ઇલેક્શન પહેલા શું કરવામાં આવ્યું હતું એ બધાને જોતું છે. હજુ બી બીજેપીમાં છે વ્યક્તિ જેના પર 150 કરોડ એ છે, તે એ જ વ્યક્તિ તમે કુંવરજી બાળિયા પર મર્ડર ના 302 ના 4 કેસ ચાલતા હતા એ બીજેપીમાં આવી ગયા તો સારા થઈ ગયા એવું તમે એ જ વ્યક્તિ છોડો. તમે હાર્દિક પટેલને દેશદ્રોહી કહેતા હતા, એ દેશદ્રોહી આજે નથી, ત્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમે કહેતા કે એ ચડ્ડી દાળીને તેના વખતે તમે સીડી ને બીડી ને તમે કેટલી કેટલી વસ્તુ પર તમે એટલી ખટીપણી કરતા હતા, આજે ભાજપના પ્રવક્તા આવી નહીં શકે. તમે બોલો ને, તમે એટલું તમે એવું છો કે અમે ખાતા નહીં ખાલી નહીં જોતા, તમે એવી વ્યક્તિ પર તમે બોલો છો. ચલો આપણે પણ માને છે કે નરેન્દ્ર મોદીની દાનત્વ નથી, પણ તમે એવા વ્યક્તિઓને લેવ છો. તમે જે અત્યારે તમારો ત્રિપુરા ચીફ આસામના ચીફ મિનિસ્ટર છે એ કોંગ્રેસમાં, એના પર તમે સીબીઆઈ લગાવી હતી, એ જ તમે મહારાષ્ટ્રના જે અત્યારે જે સિંધે છે એના પર તમે સીબીઆઈ ને ઈડી ને છોડી હતી, આજે તમારી જોડે ભેગા થઈ ગયા તો એ ગંગાથી વધારે પવિત્ર થઈ ગયા. એટલે આ શું છે મેડમ કે પ્રેશર ટેકનિક છે. અને મેં તમને કહ્યું કે 152 156 ની જાડે પણ તમે ઇતિહાસમાં જઈને જોશો તો માધવસિંહ સોલંકી સાહેબ ને પણ એટલી 151 ની જે 148 ની મળી હતી એના પછી અંદર અંદર જ પ્રોબ્લેમ ઉભા થશે, કેમ કે અસંતુષ્ટિ એટલી છે. એક સુપર સીએમ જે ચલાવી રહ્યા છે મહારાષ્ટ્રથી, જે મરાઠી માણુસ જે એમની જે કાર્યશૈલી છે એવું સમજે છે કે એમની એમની જે થિયરી છે પેટ પ્રમુખ કે એનાથી જ જીતી રહ્યા છે ને એનાથી જે ચલાવી રહ્યા છે ને એ જ બધું ફંડ ભેગું કરી રહ્યા છે ને એ જ હપ્તા ઉગાડી રહ્યા છે.
પછી હર્ષ હર્ષભાઈની કઈ ક્વોલિફિકેશન હતી? કેમ પ્રદીપસિંહ જાડેજા તમને ના ગમ્યા? પ્રદીપસિંહે કઈ ખોટું કામ કર્યું હતું? એ જ તમે વિજયભાઈને પૂછો. તમે વિજયભાઈનું વિજયભાઈના નામ પર તમે ઇલેક્શન લડ્યા હતા 2017 નું. એ નીતિન કાકાને તમે કટ્ટુ સાઈઝ કહીને બેસ. આમાં શું મેમ, બધા કટ્ટુ સાઈઝ થશે એક ટાઈમે, પણ અંદરથી જ્યારે અંદરથી તમારે આગ લાગશે. કારણ તમે ક્યાં અંડર કરંટ લાગે છે, અંડર કરંટ લાગે છે પાર્ટીની અંદર જ. અંડર કરંટ નહીં, ભારત કરંટ છે મેડમ. મીડિયા બતાવતું નથી એટલે તકલીફ છે. તમે એમના જે શ્રીવાસ્તવ છે, મધુ શ્રીવાસ્તવ, એના સ્ટેટમેન્ટ તમે જે વખતે બીજેપી માં હતા પછી તમે જોઈ લો, કે તેની ઈમાનદારના સ્ટેટમેન્ટ જોઈ લો. તમે મનસુખભાઈ તો છેલ્લા છ ટર્મ થી એમપી છે, એ તમે દેખી લો. છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ વિશે કેટલું બોલે છે, કેટલા કટ્ટુ સાઈઝ કરવામાં આવ્યા છે. નરેન્દ્રભાઈ કરતા બધા સિનિયર છે. આજે હરેન પંડ્યા જોડે શું થયું, હરેન પંડ્યા શું બોલ્યા હતા, પછી એમને શું થયું, બધાને ખબર છે. આજે મેં બોલું છું મારી જોડે શું થશે શું ખબર પડશે. આજે પ્રવક્તા આવતા જે પણ આપણે તમારા જે આવે છે સ્પેશિયલ, એ લોકો પણ બોલતા બી છે કે ભાઈ શું એ લોકો શું રિએક્ટ કરશે શું નહીં કરે. મેડમ આ ડરનો માહોલ છે કે એ દેશ આ રીતે વિકાસ નહીં થાય. તમે વિકાસ એટલે સર્વાંગી વિકાસ બધી બાજુથી થાય ને તો થાય, ખાલી મારું માથું મોડું હાથ નાના રહી જાય તો એને વિકૃતિ કહે. પ્રકૃતિની વિરુદ્ધ જઈને તમે કાર્ય કરશો તો તમે આ જ કરશો. ચોક્કસથી પ્રકાશભાઈ પાસે જવાબ માંગીશ. પ્રકાશભાઈ, પદ પ્રતિષ્ઠા મોભો માટેની આ લડત ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે, આપને શું લાગે છે? એકદમ સાચી વાત છે. યુ કેન ડુ એનીથિંગ બટ યુ કેન નેવર ડુ એવરીથિંગ. તમે કંઈક કરી શકો પણ બધી વસ્તુ તો ના કરી શકો, એ કહેવત છે ઇંગ્લિશમાં. આપણે ભગવાન તો નથી ને કે બધું કરી શકીએ. ના ના, હા, એટલે આજે જીત્યા પછી એમને એમ લાગે ને કે હું હવે બધું કરી શકું છું, હું આ કરી શકું તે કરી શકું. તમે કંઈ પણ કરી શકો પણ બધું તો ના જ કરી શકો. એટલે આજે વિરોધ વંટોળ જે ચાલુ થયો છે એ મેં ના કીધું. અને એક લોકશાહીનો નિયમ, લોકશાહીમાં તો જ્યારે કોંગ્રેસમાં સામે પડતા હોય છે ત્યારે કે અમારે કોંગ્રેસમાં તો લોકશાહી છે અને છૂટ છે, આમ છે, બોલવાની આ છે તે છે બધી, તો ભાજપમાં અમુક ધારાસભ્યોને કંઈક એમના મત વિસ્તારમાં કંઈક તકલીફ હશે, કંઈક ભ્રષ્ટાચાર ચાલતો હશે, કઈક વસ્તુઓનો હશે, તો જ એ રજૂઆત કરતા હશે. જે ભ્રષ્ટાચારની ફરિયાદો કે જે પણ છે પોતાના મુદ્દા, એ તમે સારા ગણી રહ્યા છો કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? નેગેટિવ એસ્પેક્ટ પણ એ ઉપલા લેવલે ધ્યાન દોરે છે કે આવી એ ગણી ભ્રષ્ટાચારનું ચાલે છે, કે ધ્યાન દોરવાની એક પ્રક્રિયા છે. એટલે તમને એવું નથી લાગતું કે આંતરિક વિખવાદ છે? આંતરિક વિખવાદ એટલે શું છે કે એમના મનમાં કઈ ઇન્ટરનલ તો હશે જ. મને કેમ મુદ્દાને લઈને અમને કીધું એ પ્રમાણે ડેરીનો જે ડિરેક્ટરની જે અમને જે વાત કરી કેતનભાઈ, નેગેટિવ ઇમ્પેક્ટ તો છે. હા, નેગેટિવ ઇમ્પેક્ટ કરી, પણ આ લોકો શું હોય કે જાહેરમાં કે એ રીતે એ બળવો નહીં કરે કે પથરામારી કઈ ઓફિસના કાર્યકર પેલા કાચ નહીં તોડે કે આમ નહીં કરે, એ એમની હદમાં રહી અને પાર્ટી લાઈનમાં રહી અને એમની રજૂઆતો એ કરવાની એમને છૂટ છે, કરી જાય અને કરશે અને કરવી જરૂર, લોકશાહીમાં કરવી જરૂરી છે. ચોક્કસે સ્મિતાબેન, આપની પાસે આ માંગીશ. આ જે નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે પડી રહી છે તે બીજેપી પાર્ટીની ઇમેજને તો ક્યાંક અસર નહીં કરે ને? આજે મુદ્દાઓ અત્યારે હાલ આપણે ચર્ચ્યા છે અને અત્યારે હાલ જે ભ્રષ્ટાચાર બાબતે જે ખુલ્લો આક્ષેપ અને ખુલ્લી વાત કરવામાં આવે છે, ત્યારે એક બાબત મને એ ગમી છે કે આ સરકારમાં કે અત્યારે હાલમાં આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ લોકો સમક્ષ આવી રહ્યો છે. લોકોના ધ્યાનમાં નહોતો, લોકોના સામે જ્યારે આ પ્રશ્ન કે આ ભ્રષ્ટાચાર કે આ મુદ્દો જ્યારે લાવવામાં આવતો હોય ત્યારે લોકોને પણ ખબર પડે કે કેવા કેવા પ્રકારના ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, કેવા પ્રકારના અહીંયા લોલ ચાલી રહ્યું છે. એનું કારણ છે કે મને મંત્રી પદ ના મળે તો હું તમારા સામે આક્ષેપ કરીશ કે તમે આવા હતા અને તમે તેવા હતા. આ એક બાબત તો ચોક્કસ છે. એટલે આ ધારે કે અત્યારે હાલ એમને મનગમતી સીટ ના મળે, એક મનગમતું એમને વહીવટ ના મળ્યો હોય ત્યારે આ બીજાના વહીવટ ઉપર આક્ષેપ મૂકીને પણ છતાં તેમ છતાં અરે આ ભ્રષ્ટાચાર જગ જાહેર કરવામાં આવતો હોય છે એ કોઈ સારી બાબત છે? ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. અને બીજું કે જયારે આપણું કામ ના થતું હોય ત્યારે આપણે ખુલ્લી ધમકીઓ આપતા હોઈએ છીએ. આપણે જે આ બધા અત્યાર સુધીના બધા નેતાઓએ શું કરેલું છે, એમને વધારે ફાળવવામાં આવતા હોય છે એમના ખાતાઓ, ત્યારે એમને દરેકને અપેક્ષા હોય છે કે મને આ ખાતું મળે, મને આ ખાતું મળે. જેટલું દબાણ થતું હોય કે જેટલું એમની સામે લાગવગ લગાવવાની હોય બધું જ કરી છૂટતા હોવા છતાં પણ જયારે એમને એમના મનગમતા ખાતાઓ ના મળતા હોય અને એમનું મનગમતું પદ ના મળતું હોય ત્યારે કદાચ અસંતોષ એવો થતો હશે, અને જયારે મળે છે ત્યારે સામેવાળી વ્યક્તિ સામે આક્ષેપ મૂકવાથી કદાચ આ સરકાર ઉપર 156 થી જે મેળવી છે એની પર દબાણ લાવવા માટેનું પણ એક કાર્ય હોઈ શકે છે. વહીવટદાર ઉપરની સરકાર જે કોઈ પણ હોય, સત્તા પક્ષની રીતે ભાજપ સરકાર હોય કે આપણી ભારત સરકાર હોય,
પણ જ્યારે આપણે એની ભ્રષ્ટાચારની વાત કરતા હોય છે તો સર્વનુમત એ સર્વ માટે એક ખરેખર જાણકારીનો વિષય છે અને લોકોએ પણ આ બાબત માટે સહકાર આપીને આ આંદોલનને ચીમકી જે આપેલી છે તો એને લોક જન આંદોલનને રૂપે એને પણ લાવવું જોઈએ, ના ફક્ત દબાણ માટે. એટલે આ માટે એમને કાર્યવાહી કરવી જરૂરી છે. ફક્ત જો દબાણ માટે જ હશે તો શરમી જવાનું છે. દબાણ ત્યાં એમને જ્યારે એમનું કામ મળી જશે અથવા એમને સંતોષ થઈ જશે ત્યારે આ દબાણ છે કે આ ખુલ્લી ધમકી છે એ પણ ત્યાં શરમી જવાની છે. એનો કોઈ પછી અસર નથી રહેવાની. પણ ખરેખર જન આંદોલનની રીતે હોય, ભ્રષ્ટાચારની સામે હોય તો ખરેખર લોકો સામે આવે ને લોકોનો પણ સહકાર લેવો જોઈએ, સરકાર ઉપર દબાણ પણ લાવવું જોઈએ. અને જો આ ખરેખર દબાણ હોય સરકાર ઉપર ખોટું તો પછી એમને પણ એ રીતના સરકાર એના જે શિસ્તભંગના પગલાં છે એ પણ એમને લેવાની જરૂર છે. કેમ કે જ્યારે વ્યક્તિ ચૂંટાતો હોય છે ત્યારે પ્રજા એની સામે એક સંતોષની રીતે અથવા પોતાના મનગમતા નેતાને ચૂંટતો હોય છે. પછી જ્યારે આવા ભ્રષ્ટાચાર કરે અથવા તો આવા કોઈ આરોપો કરે અને પછી પોતાનું કામ ના થાય ત્યારે પ્રજાને પણ સંતોષ હોય છે કે અમે કેમ આવી રીતના આ નેતાને અમે ચૂંટ્યો છે. અને બીજું કે જ્યારે સરકાર આટલા બધા બહુમતીથી જગી બહુમતીથી ચૂંટાઈ આવી હોય ત્યારે એની સામે એમના જ માણસો જયારે આ રીતના આરોપો મૂકતા હોય અને ભ્રષ્ટાચાર એમના જે વહીવટ છે એમાં દખલગીરી કરતા હોય અથવા તો એના એના માટે થઈને યોગ્ય પગલા ભરવાની માંગણી કરતા હોય તો ખરેખર આ એક વહીવટની રીતે ખૂબ જ એક દુઃખજનક બાબત કહેવાય કે આપણા વહીવટમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. એના કારણે જ લોકોમાં અસંતોષ હશે અથવા ભ્રષ્ટાચાર હશે તો જ લોકોમાં અસંતોષ હશે, તો જ આ પગલું લેવાય. નિશા જયદીપ આપના પાસે આ માંગે છે. સ્મિતાબેને જણાવ્યું ત્યારે ત્યારબાદ આપનું શું નિવેદન છે તે તો જણાવો. અને એક મારો સવાલ એ પણ છે કે જાતે ખાડો ખોદ્યો છે અને તે જ ખાડામાં પોતે પડ્યા, શું લાગે છે આપને? સ્મિતાબેને જે વાત કરી તેને તમે લીગલ ફોર્મમાં દેખશો ને, ગવર્નમેન્ટમાં દરેક ચેક એન્ડ બેલેન્સ રાખ્યું હતું આપણા સંવિધાનમાં. એના માટે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન હતી. તમે જોશો તો ઇન્દિરાજીને સૌથી પહેલા ઇમરજન્સી પહેલા જે એક ઇલેક્શન કમિશનના વ્યક્તિએ જેમને અનક્વોલિફાઈડ કર્યા હતા, નાનું અમથું મીડિયાનું જે હતું તે વખતે તેમાં. આજે મીડિયા પર તમે કેસ જોશો અને જે અત્યારે ઇઝરાયલના જે આવ્યા છે એના પર તો કોઈ વાત નથી કરતું. પણ તમે સીએજી જે રીતે સંસ્થા હતી તો સીએજી માટે જે સંસ્થા હતી તો સીએજીમાં 72 રિપોર્ટ આવતા સ્ટેટ સેન્ટ્રલ ગવર્મેન્ટના અને સ્ટેટના અલગ અલગ ગવર્મેન્ટના અલગ અલગ આવતા. આજે 72 28 રિપોર્ટ આવે છે ને, એ રિપોર્ટ બબ્બે વર્ષે આવે છે. અને એમાં બી સીએજીમાં જે સીએ અપોઈન્ટ થાય છે તો તમે મોસ્ટ ઓફ સીએ જોશો તો એમના બીજેપીના બૌદ્ધિક સેલના વ્યક્તિઓને આપી દેવામાં આવે છે. તમે સહકારી ક્ષેત્રની વાત કરો તો સહકારી ક્ષેત્રમાં મેં તમને લખીને આપું, અમારા ક્ષેત્રમાં ગણેશ સુગર છે અમારે ત્યાં, અમારે ત્યાં પનવઈ સુગર છે જેના ચેરમેન છેલ્લા ઘણા વર્ષોથી ઈશ્વરસિંહ પટેલ છે. એના સિવાય ગણેશ સુગર, પનવઈ સુગર, પછી અહીંયા નર્મદા સુગર છે રાજપીપલા પાસે. એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે જોશો ને તો એક ચાર્ટર્ડ એકાઉન્ટ, બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શિફ્ટ થયા કરે છે. એક સ્ટેચ્યુટરી ઓડિટર છે તો બીજો કરંટ ઓડિટર બનશે. તો એનો શું મતલબ છે કે તમે તમારું પોતાનું બચાવવા માટે તમે તમારા વ્યક્તિ જોડે ઓડિટ કરાવો છો. એ જ બેંક ઓફ જે ભરૂચભાઈ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક છે, કઈ સહકારી ક્ષેત્રમાં મેં નામ એટલા માટે કહ્યું કે તમને ઓથેન્ટિક લાગે અને મેં હવામાં વાત કરતો છું એવું નહીં કે એક જ વ્યક્તિ ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધી ઓડિટ કરશે. તમે જોશો જીએસટી ઓડિટ ને ઇન્કમ ટેક્સ ઓડિટ ક્વોલિફાઈ કરી દેવામાં આવે છે. આઈ એમ નોટ સેઈંગ બીંગ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવું કહ્યું કે એ લોકો 100% ટ્રાન્સપરન્સી સાથે ચેક થઈ જ છે. બટ એક તમે એક વોચગાર્ડ રાખો છો, એ વોચગાર્ડ હટાવી દેવામાં આવે છે. અને તમે જે સવાલ પૂછશો એની સામે તમે મીડિયા કોઈ સવાલ પૂછશો કે કોઈ એની પાછળ તમે ઈડીસીબીઆઈ લગાવી દેશો. તો વાત એવી છે કે સિસ્ટમેટિક એટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે. આજે અદાનીનો સ્કેમ દેખો તમે, એની માર્કેટ કેપ તમે 68% ઓછી થઈ ગઈ. તો બીઓબી ના ડિરેક્ટર આવીને એવું કહે છે કે અમે તો દાદાજી લોટ આપશું. ભાઈ તારા ઘરના પૈસા છે, હુ ઇઝ ધ પાવર? તમે સેબી નું દેખો, કાલે તમે સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ તમે દેખો તો સેબી પણ જે રીતે જયદીપ આપને એવું લાગે છે કે પાવર છે તો પાવર નો સાચી રીતે ઉપયોગ કરો, આપનું તેવું પ્રકારનું કહેવું છે? આપણે નાના હતા ને તો એક મસ્ત પિક્ચર જોયું હતું સ્પાઈડરમેન, ધ ગ્રેટ પાવર કમ વિથ ધ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી, તમને યાદ હોય તો. તો એવું છે કે રિસ્પોન્સિબિલિટી અને બીંગ એ ગુજરાતી બધાની આશા આકાંક્ષાઓ નરેન્દ્રભાઈ પાસે ખાસી બધી હતી. ડોક્ટર મનમોહનસિંહ જેટલા તજજ્ઞ વ્યક્તિ જતા હતા અને નરેન્દ્રભાઈ આવી ગયા. નવ વર્ષમાં રિયાલિટી ખબર પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટીને. અત્યારના સમય ની છે, વાસ્તવિકતા ની વાત છે. એ જ કેવું છું કે જ્યાં સુધી તમે આ રીતે ભ્રષ્ટાચાર કરશો, તમે સિંગલ હેન્ડેડલી પાવર તમે
ચીફ મિનિસ્ટર થી છોડીને તમે પાર્ટીના ચીફને તમે આપી દેશો કે કમલમમાં મીટિંગ કેબિનેટની થાય એની જગ્યા પર, ડીસીએન તમારા કમલમલાથી 3-3 દિવસ બેસવાનું કે, તો એક લોકશાહી નથી. તમે તમે કોઈ પણ વ્યક્તિ કે તમે માની લેશો કે ચલો તમે ઇલેક્શન જીતી તો જમીન કે તમે પ્રશ્નો લીધા છે જયદીપ, આ તો લોકોના પ્રશ્નો લીધા છે. ધારો કે ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો લોકોના પૈસાની રજૂઆત. તમારી વાત સાચી, હાર્દિકભાઈ આરોપ લગાવે, કેતનભાઈ લગાવે કે એક્સ વાય ઝેડ કોઈ ભી આરોપ લગાવી દીધા, બટ એ જયારે કોર્ટમાં જશે કાં તો કોઈ ઓથોરિટી એને ચેક કરશે તો ભ્રષ્ટાચાર સાબિત થશે. મેં તો આજે પણ એવું પૂછ્યું કે ચલો ભ્રષ્ટાચાર નથી. પહેલા તો હું એમ કહું છું કે આપને લાગે છે કે ત્યાં તપાસ થશે પછી ભ્રષ્ટાચાર ત્યાં સાબિત થશે જ? કોઈ તપાસ નહીં થાય. મેં તપાસ કરું તો સીએજી ના હાથ કાંડા કાપી ના નાખવામાં, સરકારી ક્ષેત્રમાં સીએ ના હાથ કાંડા કાપી નાખવામાં ના આવ્યો. તમે તમે ઓપન ઓપન તમે કરો, વ્યવસ્થા નથી, કાયદો અને વ્યવસ્થા નથી આપણી પાસે. મેડમ કાયદો અને વ્યવસ્થા જેટલી ઇન્સ્ટિટ્યુશન છે પોતાના માણસો બેસાડી દેવામાં, તમે ઇલેક્શન કમિશનના ડિસિઝન જુઓ, તમે તમે સીએજી ના રિપોર્ટ જુઓ, તમે સેબી દેખો મેડમ કે આટલું મોટું ભ્રષ્ટાચાર થઈ ગયો અને સામે તમારા રિપોર્ટ છે, સેબી એક ઇન્કવાયરી નથી કરતો. તમે ઈડી ની હાલત દેખો, જે રાહુલજી કહે છે કે તમે ઇન્સ્ટિટ્યુશનમાં પોતાના માણસ મૂકશો ને, જે દિવસે આરએસએસ ને બીજેપી પોતાના માણસો મૂકી દીધા અને એવા માણસોને મૂકે જેની ઉંમર એ લોકો રિટાયરમેન્ટ પછીના માણસો, એટલે અહીંયા તો એ લોકો ડેરીની અંદર તેઓના માણસ નથી તેના માટે તેઓને ભ્રષ્ટાચાર લાગે છે ત્યાં. અમારા પર કોલગેટ ના આરોપ લઈ ગયા હતા, અમે તો મિનિસ્ટર ને હટાવી દીધા હતા. એવું નહીં કે ખેડૂત વિડીયો છે ને છોકરાને માર નાખ્યો તો બી એને ગૃહમંત્રી બનાવી રાખે, એને અમે હટાવી દીધા. રેલવે મિનિસ્ટર પર ખાલી એક મેલ નો કોઈ ફોટો મેલ આવ્યો તો બી અમે હટાવી દીધા હતા. તો તમારી ટ્રાન્સપરન્સી ચેક થશે ને આ લોકો તો એમાંથી છે. બાબુભાઈ જસભાઈ જેવા વ્યક્તિ, જે શાલીન વ્યક્તિ હતા ગુજરાતના, ગુજરાતના તમે ચીફ મિનિસ્ટર દેખો તમે, કે મહેતા સાહેબ હતા પોતે સાયકલ લઈને પાર્લામેન્ટની સ્વીચો બંધ કરવા જતા હતા. તો આ એ ગુજરાત નથી જે આપણે ગાંધી નેહરુ ગાંધી પટેલે જે સપના જોયા હતા કે આટલા સારા વ્યક્તિઓ થયા હતા. અને આજે કોઈ પાવર નથી. ભૂપેન્દ્રભાઈ ને જોઈને તો એક આપણે દયા આવે કે ભાઈ આ ગુજરાતમાં વિકાસ નથી થયો, આ ગુજરાતમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે તેવું લાગે છે આપને? સીધો સવાલ છે, જવાબ આપો. મેડમ વિકાસ જોઈએ ને તો તમે એજ્યુકેશન ની હાલત જોશો ને તો 29માં નંબર પર છે આપણે. આપણે સૌથી પહેલો બેઝિક એજ્યુકેશન છે આપણે 32માંથી 29 પર છે. આપણે કુપોષિત બાળકોમાં છે ને, કુપોષિત બાળકોમાં ઝારખંડ અને બિહાર પછી ત્રીજા નંબર પર છે આપણે. તમે આપણા ત્યાં પોષો કે એક જોશો ને, બીંગ મહિલા મારે બોલવાની એક શરમ આવે કે નાની 18 વર્ષની છોકરીઓની એજની નીચે, જેમાં 6 મહિનાથી લઈને 18 વર્ષની છોકરીઓ પર 390% પોસ્કો કેસીસ વધે છે. 398% છે, આપને જણાવી દઉં તેમાં કેસ જે છે તેમાં 398% ચોક્કસથી. તો મેડમ તમે દેખો, પ્રકાશભાઈ આપની પાસે આવવા માંગે છે. ચોક્કસથી ચોક્કસથી પ્રકાશભાઈ આપની પાસે આવવા માંગે છે. હા, તમે જે સવાલ પૂછ્યો તો એનો પૂરી કરું. તો તમે દેખો ને મેડમ કે વિકાસ વિકાસ રોડ સારા બની ગયા અને અમદાવાદમાં ભૂવા પડે એ વસ્તુ ચલો છોડો, એક એજ્યુકેશનમાં તમે ફેલ છો, તમારા પોતાના ડેટા છે, કુપોષિત બાળકોમાં છે આજે 18%. એવું કહે છે કે ગતિશીલ ગુજરાતથી લઈને નરેન્દ્રભાઈ ખાસા બધા 20-25 વર્ષનું શાસન છે, 18% તમારા ગરીબ આજે, મતલબ દરેક પાંચમો વ્યક્તિ ગરીબીની રેખાની નીચે જીવી રહ્યો છે. અને તમે જોશો ને એટલા દયામણા કેસ આવશે કે હમણાં ગોધરામાં કપલે એસિડ પી લેવું પડ્યું કે ઘરે ખાવાના પૈસા નહીં. તો તમે કઈ રીતે વિકાસ જો એ તમારી ડેફિનેશન અલગ હોઈ શકે. મેં તો આ લોકોની વચ્ચે રહીને આ વસ્તુ ચોક્કસથી આપને અટકાવવા માંગીશ. પ્રકાશભાઈ આપની પાસે આવવા માંગીશ. હવે આ ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે પછી વિકાસ થઈ રહ્યો છે? કારણ કે બીજેપી પાર્ટીનું તો આમ તો સ્લોગન છે વિકાસ વિશ્વાસ બને. આ ભ્રષ્ટાચાર શબ્દ ખરો ને નિષ્ઠા, એકલા ગુજરાતમાં નહીં, ભારતમાં, ગુજરાતમાં, ભારતમાં, દુનિયામાં ભ્રષ્ટાચાર શબ્દ તો એટલો પૂરક થઈ ગયો છે કે ભ્રષ્ટાચાર વગર તો કોઈ દેશ કે દુનિયા ચાલતી જ નથી. તમે અને આ મેં એટલે ગુજરાતની અંદર થવો જોઈએ પ્રકાશભાઈ, તમે શું કહો છો? થવો જ ના જોઈએ હું તો કહું છું, પણ ભ્રષ્ટાચાર તમે એમ કહો છો કે બધી જગ્યાએ, મારી વાત સાંભળો, કોઈ ભી બધી જગ્યાએ થાય એટલે ગુજરાતમાં થાય. ભ્રષ્ટાચાર એટલે, ભ્રષ્ટાચાર એટલે રૂપિયાની લેવડ દેવડનો ભ્રષ્ટાચાર નહીં, ભ્રષ્ટાચાર નહીં અનેક પ્રકારો હોય છે. જેમ કે, જેમ કે હું તમને જણાવું કે તમે મારું આ કામ કરો એટલે હું તમારું પેલું કામ કરી દઉં,
એ પણ એક જાતનો ભ્રષ્ટાચાર છે. હા, સાટા પદ્ધતિ કે તમે તમે ડેરીમાં મારા માણસને લઈ લો એટલું મારા એપીએમસી એટલે અહીંયા ડેરીમાં તેમનો માણસ નથી તેના કારણે ના એ રીતે નહીં આ એઝા ભ્રષ્ટાચાર લાગે તો હું મુદ્દો આ છે આજની ચર્ચા. હું એક એક્ઝામ્પલ આપું છું કે કોઈક રૂપિયા આપીને આપણે નોકરી લે છે કે કોઈ શું કહે કે ભાઈ તમારી જોડે એપીએમસી છે મારો ભાણો ત્યાં છે તો તમે મારા ભાણા એપીએમસી માં મૂકી દો હું તમારા દિય ભત્રીજા મારા અહીંયા શું હશે એટલે હું એ ડેરીમાં મૂકી એટલે એ એટલે ભ્રષ્ટાચાર બહુ વ્યાપક એટલા રૂપિયાથી ભ્રષ્ટાચાર નહીં પણ અહીંયા તો ધારાસભ્ય ભ્રષ્ટાચાર લઈને રજૂઆત. અરે રજૂઆત ધારાસભ્ય ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ તો નથી લગાતા ને કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ પોતાના ઉપર તો લગાવતા નથી ને વિપક્ષ કોંગ્રેસ વાળા કે બીજા કોઈ કે એમને સામે વાળા કોઈ વ્યક્તિ પોતાના પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવે એમ નહીં પણ હું શું આપણે આ તો ના લગાવે તો પછી કોણ લગાવે પણ આ કેસમાં કેવું છે નિષ્ઠા કે આ ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહ્યા છે અને ધ્યાન દોર્યા છે પોતાના ઉપર તો ભ્રષ્ટાચાર નો આક્ષેપ કોઈ લગાવ્યો નથી લાગ્યો નથી આ તો ઉપર એક સારું કાર્ય કરી રહ્યા છે હાર્દિક પટેલ ગમે તેવો એનો ઇતિહાસ ભૂગોળ હોય કે ભાઈ આપણે મનસુખભાઈનો હોય કેસમાં કે ભાઈ કેતનભાઈનો હોય પણ એ લોકો ભ્રષ્ટાચાર ઉજાગર કરીને સરકારનું ધ્યાન દોરે છે કારણ કે સુધી એટલે એવા જ વ્યક્તિઓના અત્યાર સુધી નામ શા માટે આવ્યા કે જે અન્ય પાર્ટી માંથી આવ્યા ને તેમણે જ હજી તો એટલે એ રાજકીય વિરોધ તેઓ પોતે અત્યારે વિરોધ પક્ષમાં છે પાર્ટીની અંદર તેઓ રહીને કરે છે કે પાર્ટીનું મુખ્ય ચહેરો બતાવે તમારી વાત સાચી છે એ લોકો પછી આ પોલિટિકલ એજન્ડા છે કે પોલિટિકલ બીજાની પાર્ટીમાંથી જીત હાંસલ કરો અને પછી ત્યાં છે ને પોતાનો જે મુદ્દો છે તે રજૂ કરો ના ના હું તમારી વાત સાચી રાજકીય વિશ્લેષક તરીકે કહું કે આ જે કોંગ્રેસમાંથી જે આવેલા છે ને ભાજપમાં અને ધારાસભ્ય બન્યા પછી એમની માનસિકતા એમની જે માનસિકતા ખરી ને એ તો હજી જૂની જ છે કે આપણે વિરોધ તો કરવાનો પણ તમે એમને ખબર પણ એમને ખબર નથી કે હું પાર્ટીમાં છું વિરોધ કામ કરે છે કોઈ પણ વ્યક્તિ પાર્ટી સાથે સંકળાયેલો છે તો વિરોધ કામ કરે છે કે વિરોધ પક્ષ માટે કામ કરે છે ના વિરોધ પક્ષને એક ચાન્સ મળી જાય ને બોલવાનો આજે જયદીપસિંહ ચૌહાણ કેટલું બોલ્યા ને એના માટે જ બોલે ને પણ એ વિરોધ જવાબ આપો શું લાગે છે તમને આમાં બરા સવાલમાં આપને શું લાગે છે મેં જે પ્રકાશભાઈને પૂછ્યું તે જયદીપ આપને મારો અવાજ સંભળાય છે જયદીપ સ્મિતાબેન આપને મારો અવાજ સંભળાય છે પ્રકાશભાઈને જે સવાલ પૂછો ત્યારે આપને શું લાગે છે તેમાં કારણ કે એવા વ્યક્તિઓના નામ આવ્યા છે જે અન્ય પાર્ટીમાં ને પછી તેમણે વિરોધ ચાલુ કર્યો એટલે હજી તો જ્યારે પક્ષ પલટો કરવામાં આવ્યો બરાબર છે ત્યારે એમને જે પક્ષમાં હતા એમાં એમને અસંતોષ લાગતા એમને પક્ષ પલટો કર્યો કે અમે આ પક્ષમાં જઈને અમે સારું કાર્ય કરી શકીશું બરાબર. બીજું કે અત્યારે હાલ જે પ્રકાશભાઈએ જે વાત કરી કે ભ્રષ્ટાચારને જાણે માન્યતા આપી દેવાની હોય એ પ્રકરણે એમની થોડીક ચર્ચામાં મારે હું એની સાથે અસંમત છું કે ભ્રષ્ટાચાર એવી વસ્તુ છે કે એને હોવું જ ના જોઈએ કોઈ અસ્તિત્વ ના હોવું જોઈએ. દરેક વ્યક્તિ જે સાફ સુથરો વહીવટ કરતી હોય ને ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત જ ના થાય એટલે એ પોતાને પણ જોવું જોઈએ. એવું નથી કે કોંગ્રેસમાંથી આવ્યા છે અને પછી હવે એમને કોંગ્રેસમાંથી આવ્યા પછી ભાજપમાં અમને આ પ્રશ્નો ઉઠાવ્યા છે શું એમને ભ્રષ્ટાચાર નહીં દેખાયો હોય એ વસ્તુ જ મહત્વની બાબત છે કે જે અને મુદ્દાઓ કયા લીધા છે એમણે એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. બીજું કે એમને ધાર કે ખેતી વિષય પ્રશ્ન લીધો છે તો અત્યારે હાલ કોમન કરંટ જ છે ને એ પ્રશ્ન તો અત્યારે હાલ ક્યાં ખેતી માટે અત્યારે હાલ એમને ટેકાના ભાવ ની પ્રમાણે એમને મળે છે નથી મળતું. આપણે અટકા માંગીશ અને આપની માટે જ સવાલ છે કે હાર્દિકે પહેલો જ ખેડૂતોનો પ્રશ્ન શા માટે લીધો. હાર્દિક પટેલ એક ખેડૂત પુત્ર હોવાના કારણે તે મુદ્દો લઈ રહ્યા છે કે તેઓના વિસ્તારની અંદર વધારે ખેતી થઈ રહી છે તેના આધીન તેમણે મુદ્દો આ લીધો છે. મારો એ પ્રશ્ન જવાબ ચાલુ જ હતો નિષ્ઠા એટલે આપણે જોયું મેં એ વાત કરી કે ધારો કે ખેડૂત પુત્ર તરીકે જયારે હાર્દિક આ પ્રશ્નો ઉઠાવતા હોય બરોબર ને તો એમણે જોયું હશે કે અત્યારે હાલ પરિસ્થિતિ
ખેડૂતોની જે પરિસ્થિતિ છે, ખેડૂતોને અત્યારે હાલ જે એમને ટેકાના ભાવ મળતા નથી હોતા, અથવા તો એમને જે કાયદાઓ અત્યારે હાલ જે ખેડૂતો માટેના છે એ કેટલા અસરકારક છે, ખેડૂતોને કેટલા લાભદાયક છે એ પણ એમને જોવાની જરૂર છે. અત્યારે હાલ જે પરિસ્થિતિ ખેડૂતોની છે ખૂબ જ અત્યારે દયનીય પરિસ્થિતિ છે. વચ્ચે હમણાં માવઠું આવીને ગોળું માંડીને અત્યારે હાલ બિયારણથી માંડીને એના વીમા માંડીને બધા જ પ્રશ્નો અત્યારે હાલ ઉપસ્થિત છે. અને જયારે પ્રશ્નો જયારે લાગતા હોય એમાં ભ્રષ્ટાચાર લાગતો હોય તો મુદ્દો ઉઠાવવો જોઈએ. એ ખેડૂત પુત્ર તરીકે પણ નહીં, કે પોતે એ ધારાસભ્ય હોય એક, અને બીજું કે એક અદના નાગરિક વ્યક્તિ તરીકે પણ એમને આ પ્રશ્ન જયારે દેખાતો હોય તો એનો એમણે સામનો કરવો છે, એનો પ્રશ્ન ઉઠાવવો જોઈએ, ને એ બાબત માટે એમનો વિરોધ કરવો જાયજ છે. બીજું કે જે તે પક્ષ માટે આ પક્ષમાંથી પહેલા પક્ષમાં ગયા છે તો એટલા માટે જ એમણે મુદ્દો ઉઠાવ્યો છે એવું હું માનું છું. ત્યાં સુધી એવું ના હોવું જોઈએ. ઘણી વખત જોયું છે, અગાઉ પણ આપણે જોયેલું છે કે પક્ષમાં જ રહીને એમણે ઘણી વખત પક્ષના અમુક પ્રશ્નો બાબતે સિંચાઈ બાબરે છે કે બીજું ઘણી બધી બાબતે ભાજપના જ ધારાસભ્યોએ એ પ્રશ્નો ઉઠાવેલા છે કે અમારા ત્યાં પૂરતા વિસ્તારમાં અમને હજુ સિંચાઈનું પાણી નથી મળ્યું, ક્યારે મળશે. એ બધી ઘણી બાબતો શું એ બીજા પક્ષમાંથી આવે તો ના, આમ જનતાને આમ નાગરિકને આ અસર કરતા પ્રશ્નો છે. અને જે ધારાસભ્ય ઉઠાવે છે એ ઉઠાવવા જોઈએ. એવું નથી કે કોઈપણ પક્ષમાંથી ભાજપમાંથી કોંગ્રેસના કોંગ્રેસમાંથી ભાજપમાંથી આવ્યા એટલે અસંતોષ છે અને ભાજપના કે કોંગ્રેસના વ્યક્તિ તરીકે જ કામ કરી રહ્યા છે એ બાબત માટે હું બિલકુલ સહમત નથી. આ પ્રશ્ન છે અને પ્રશ્ન ઉપસ્થિત થયો છે એટલા માટે એનો વિરોધ થવો જરૂરી છે. એ તો વાત ચોક્કસ છે. નિશા જયદીપ, શું લાગે છે ભાજપના જીતેલા ધારાસભ્યો જાગૃત થયા છે? સ્મિતાબેન કહેતા હતા એ પ્રમાણે તો થોડું એવું લાગે કે પછી તો દારૂ બંધી બધે જ નથી, દરેક કોન્સ્ટિટ્યુન્સીમાં નથી. અનએમ્પ્લોયમેન્ટની હાલત આખા ગુજરાતમાં જ ખરાબ છે, એજ્યુકેશનની તકલીફ બધે જ છે, અને દરેક કોન્સ્ટિટ્યુન્સીમાં ખેડૂતોને ટેકાનો ભાવ નથી જ. તો બધે દરેક એમએલએ સવાલ ઉઠાવવાનો જોઈએ. મેં હાર્દિક પર બધે ટીકા ટિપ્પણી નથી કહેવા માંગતો કે એ કોન્ટ્રાવર્સિયલ પોઈન્ટ હશે. ચલો એમણે જે પણ મજબૂરીમાં ઉઠાવ્યો સવાલ એ મજબૂરીમાં જ ગયા હતા કોંગ્રેસમાંથી ભાજપમાં, અને હમણાં જે પણ એમની પેસર ટેકનિક હશે ઓલ ધ બેસ્ટ. એના માટે કોઈ ડિસિઝન આવે કે સામે સામે માંડવલી ના થઈ જાય, એની જગ્યાએ લોકોને જે સવાલ ઉઠાવ્યા છે એ સવાલ એ પાર્લામેન્ટ મતલબ વિધાનસભામાં પણ ઉઠાવીને સવાલ મૂકી શકે તો સારું છે. એમાં લોકશાહીમાં તો શું વાંધો છે? તમે દેખશો તો કેટલી જગ્યાએ નહેરુ હતા તો નહેરુની સામે શ્યામા પ્રસાદ મુખર્જી જેવા વ્યક્તિને પણ કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા અને સવાલ પૂછતા હતા, ઇવન ધો ઇઝ અ કેબિનેટ મિનિસ્ટર. તો હેલ્ધી લોકશાહી હોવી જોઈએ, પણ હમણાં એ હાલત નથી ગુજરાત વિધાનસભાની કે સવાલ જવાબ કરી શકે ત્યાં, ને એનું સોલ્યુશન આવી શકે. આવી જાય તો બહુ સારું, લોકોના પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ ચાલુ થશે. અત્યારે જે સુજલામ સુફલામ યોજનાથી એ લોકો એવું કહેતા હતા કે ગુજરાતમાં ગામે ગામ તળાવ ખોદી નાખવામાં આવે, અને એના પર માટી કોણ વેચી ગયું ને કયા સરપંચ ને કયા જિલ્લા પંચાયતના સભ્યોએ પૈસા બનાવી લીધા બધાને ખબર. આજે તળાવની હાલત શું છે, કેટલા છોકરા ડૂબીને મરી જાય, એ બી એ છે જ. દારૂબંધીમાં તમે જોશો તો એ છે જ. દર વખતે કેટલી છોકરોના રેપ થાય છે, કેટલી છોકરો છેડાય છે, સુરતમાં હોમ મિનિસ્ટ્રીને ત્યાં જ કેટલી તકલીફો છે બધાને જ ખ્યાલ છે. તો હોમ મિનિસ્ટ્રીએ પોતે બી સવાલ ઉઠાવવો જોઈએ, એમને ત્યાં પણ ખેડૂતોના વેપારીઓના જીએસટીના પ્રોબ્લેમ છે. સવાલ તો ઉઠાવવો જોઈએ, તમને પ્રજાએ શું કામ આપ્યા છે, કાં તો તમે સોલ્યુશન લાવો, કાં તો પછી તમે ત્યાં બેસીને તમે એનું પ્રોબ્લેમના સોલ્યુશન લાવો, કાં તો નથી લાવતું એ કરવું જોઈએ. હેલ્ધી ડેમોક્રેસી એને જ કહેવાય. પણ આઈ ડોન્ટ થિંક સો કે આવું કંઈ આટલું બધું લાંબુ વિચારીને એ લોકો કરી રહ્યા છે. એક પ્રેશર ટેક્ટિક છે ને સિલેક્ટેડ લોકો જેને નથ મળ્યું તે પ્રમાણે કરે છે. આમાં ખાલી એક એમપી તમને મારા ભરૂચના છે એટલા માટે એ નથી કરતો, બટ મનસુખભાઈ તો પહેલેથી સવાલ ઉઠાવી રહ્યા છે. એ જ મનસુખભાઈના સવાલોમાં જે ખોટા સર્ટિફિકેટ આદિવાસીના નામ પર 32 જાતિઓને આપવામાં આવતા હતા એ સવાલ પહેલેથી જ ઉઠાવી રહ્યા છે. એમાં એમની સેન્ટ્રલની કેબિનેટ મિનિસ્ટ્રી પણ જતી રહી, આનંદીબેનની સામે સવાલ ઉઠાવ્યો હતો, આજે પણ એ સવાલ ઉઠાવી રહ્યા છે. ને જ ગણપત વસાવાની સામે પોતે સવાલ ઉઠાવ્યા હતા. આપણે એક વસ્તુ જો આપણે પોતે એક નાગરિક તરીકે બી તો છે, આપણે સિટીઝન એવું જોવું જોઈએ. હેલ્ધી ડેમોક્રેસી કોને કે આપણે એક વિચારધારાથી અલગ હોવા છે, ભાજપ કોંગ્રેસ ની વિચારધારા અલગ છે. બટ લોકો શું કામ છે પોલિટિક્સ માં, શું કામ છે કોઈ આમંત્રણ આપવા થોડી આવે, આપણે લોકોની સેવા માટે આવ્યા છે. તો અગર કોઈ બી સવાલ ઉઠાવે છે તો એને હેલ્ધી રીતે લેવો જોઈએ, પણ એનો પાછળનો ઇન્ટેન્શન એટલો ચોખ્ખો નથી લાગતો જેટલો આપણે જેવું માનીએ છીએ કે આવું જ છે તો એટલા માટે જ કરી રહ્યા છે અને આ જ આંદોલન થઈ રહ્યા છે સિલેક્ટેડ જગ્યા ઉપર. બાકી પ્રોબ્લેમ તો બધા બધી જ જગ્યા પર છે. રોડની હાલત તમે અમદાવાદમાં હશો, અંકલેશ્વરમાં હશો, તો વલસાડમાં હશો કે છોટા દુપટમાં હશો, સ્કૂલો ત્યાં પણ 21,000 સ્કૂલ આખા ગુજરાતમાં બંધ થઈ. અને મારા ખ્યાલથી સૌથી વધારે સવાલ પૂછવા જોઈએ તો એજ્યુકેશન પણ ખરાબમાં ખરાબમાં હાલતમાં છે, અને પ્રાઇવેટ લોકો જે ફી લઈ રહ્યા ચાર્જ કરી રહ્યા છે જેટલું, અગર તમે મારી યોજના છો તો હવે આપણે જેટલું સ્કૂલિંગ આપણે
1 to 12 બતાવ્યું છે ને એમાં પણ આપણે બધી સ્કૂલ ફીસ ને કપડા સાથે ગણશું ને એટલું એ લોકો નાની મંડળીમાં એક વર્ષમાં વસૂલ કરી દે. દરેક લોકો અફોર્ડ નહીં કરી શકતા. દેશમાં 90% લોકોની ઇન્કમ ગઈતી છે, તેની સામે એજ્યુકેશનનો ખર્ચો ને તકલીફ થાય મેડમ. કે તમે વિચારો કે મતલબ એસિડ પી લે કોઈ વ્યક્તિ, સુસાઇડ કરી લે, છોકરાઓને ખાવાનું નહીં આપી શકે ને એક ગતિશીલ ગુજરાતમાં જ્યાં મતલબ એટલા બધા બનગા ફૂંકવામાં કે 25 વર્ષમાં રામ રાજ્ય આવી ગયું ને પ્રજા સુખી થઈ ગઈ છે, ત્યાં આજે પણ ગવર્મેન્ટના આંકડા પ્રમાણે 5મો વ્યક્તિ ગરીબ હોય, કુપોષિત બાળકો સૌથી વધારે દેશમાં 3જા નંબર પર હોય, તો એ વિકાસ મને નથી લાગતો. તમે ઇન્ડસ્ટ્રીયલાઇઝ તમે કર્યા એના મેન્યુફેક્ચરિંગ રેશિયો બી તમારા નેગેટિવ છે. આજે એક નવી ડેરી નહીં ખોલી શકે તમે ભાજપ સરકાર આવ્યા પછી 27 વર્ષમાં. એક નવી જીએડીસી નથી બનાવી, એક સાણંદ જીએડીસી બનાવી તમે 80% જીએડીસી બંધ થઈ ગઈ. ટાટાનો પ્રોજેક્ટ આખો તમે જે ઉભો કર્યો હતો આવું કરીને તે બંધ થઈ ગયું. તો એમ્પ્લોયમેન્ટ નથી, તકલીફ એ છે કે મેડમ ભ્રષ્ટાચારની સાથે સાથે લોકોના કામ બી તો નોર્મલ કામ બી તો થવા જોઈએ. આજે પેજ પ્રમુખોના કામ નથી થતા. અમને પેજ પ્રમુખો આવીને એમને બીજેપી તમને પ્રજાલક્ષી કામો થવા જોઈએ. જયદીપભાઈ નું વાત ને હું સપોર્ટ કરું છું. પ્રજાલક્ષી કામ થવા જોઈએ. ભ્રષ્ટાચાર તો મારી જોડે તો એવા એવા અનુભવ થયેલા છે મારી સામે કે મને કહેતા જરા એ લાગે છે કે કહેવાય કે ના કહેવાય, ભ્રષ્ટાચાર મારી નજરે મેં જોયેલા છે. પણ હવે આ બધું આ બિલાડીના વાગે નથી કહેતા કે ગળે કોણ ઘંટ બાંધે ને કોણ બધી એ બધી કરવા માંડે. એટલે શું કહે, ઘણી વખતે આપણે પહેલાં એના માટે છૂટવા માટે લે ભાઈ પકડને તું જવા દે, ચાલો કામ ગણવા કહો, પછી રોજ ધક્કા ખાવા ના કરું, કોર્ટ કચેરી કરવી. એટલે ભ્રષ્ટાચાર એજ્યુકેશનમાં પણ હજી આરોગ્યમાં અને એજ્યુકેશન એ બેમાં બહુ જે જરૂરિયાત છે ગુજરાતમાં. ભાઈએ કીધું જે ખાનગી સ્કૂલોની જે ફીઓ એટલી તગડી છે કે હું તો એને ત્રણ વર્ષના છોકરાની ફીમાં તો આખી જિંદગી પહેલાં ધોરણથી કોલેજ કરી નાખી મેં. એટલે એના તો પૈસા બચે હશે મારા પપ્પાના. બહુ જો એજ્યુકેશનમાં એટલું છે, આ બધું ભૂ માફિયા, શિક્ષણ માફિયા, પછી આ દારૂ, આ ભાઈએ કીધું દારૂના જે અડ્ડાના જે બધું, એ તો ઓલ ઓવર. મેં ના કીધું આ જે વસ્તુ છે ને, જયદીપભાઈ નીકળશે બહાર, હું નીકળીશ કે સ્મિતાબેન નીકળશે કે નિષ્ઠા નીકળશે, આ જે ભ્રષ્ટાચારનો જે પલીતો છે ને એ ક્યારેય ઓછો થવાનું નથી. આપણે બસ એ આપણે જાણીએ કે ભાઈ હાર્દિક પટેલે આજે આના માટે ઉજાગર કર્યું કે ભાઈ કેતનભાઈએ કર્યું કે મનસુખભાઈએ કર્યું, એટલે આપણે ટૉપિકનો વિષય બનાવીને ચર્ચા કરીએ છીએ. પણ આ જે ભ્રષ્ટાચાર તો બધાને ખબર છે, નરેન્દ્રભાઈ મોદીને ખબર છે, ભૂપેન્દ્રભાઈને ખબર છે, બધાને ખબર છે. પણ જયદીપસિંહ ચૌહાણના બાપુને કહું કે હર્ષભાઈ સંઘવી ભલે 8 ધોરણ ભણેલા હોય પણ એમને ચૂંટ્યા છે તો એજ્યુકેટેડ માણસ હોય ને સુરતમાં, જે ટિકિટ લઈને જ્યારે ટિકિટ મળી હશે તો કોઈ એન્જિનિયરો, ડૉક્ટરો કે કોઈ બુદ્ધિજીવીઓ, વકીલો એ તો વિચારી નહીં કે 8 ધોરણવાળાને કોણ મત આપે. મત તો આપ્યા છે ને, જો જીતતા હોય સિકંદર, પછી 8 ધોરણ હોય કે MBA થયેલો હોય કે PhD થયેલો હોય. એટલે કોંગ્રેસમાં કેટલા કહીએ 4 ધોરણવાળાને 5 ધોરણવાળાને મારી અમે અમારે નજરે મેં જોયેલા. આત્મારામ કાકા હતા અમારા પીઢ નેતા, સહકારી આગેવાન. આત્મારામ કાકા આખી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન, APMCના, અરે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન, ગુજકો માસોલના ચેરમેન, કેટલી જગ્યાએ હતા. નટુભાઈ પિત્તાંબરભાઈ પટેલ મહેસાણાના, એ બધા કંઈ બહુ ભણેલા ને, કોઠાસૂર જ્યારે એમની પકડ હતી સમાજમાં અને મતદારો ઉપર. અને આત્મારામ કાકા તો જે પક્ષમાં જતા હતા ત્યાં એ જીતતા હતા અને એમની પાછળ આખો માસ જતો હતો, મોટી પબ્લિક એમની જોડે રહેતી હતી એમના કાર્યોથી. એટલે આમાં આ કંઈ 8 ધોરણ કે 4 ધોરણ વહીવટ તો બ્યુરોક્રેટ્સ જ કરવા, અધિકારીઓ જ કરવાના છે. એમને તો ખાલી એમની કોઠાસૂ જ ને એમના અનુભવોથી સરકાર ચલાવવાની અને પોતાને જે જવાબદારી જે ખાતું મળ્યું હોય એમાં એમને આગળ ધપાવવાનું જ કામ કરવાનું હોય. એટલે એમાં કંઈ ધોરણ સાથે નથી. હર્ષ સંઘવી, તમે જે ઇંગ્લિશ બોલો છો ને મારા કરતાં તો તમે સારું બોલો, પણ તમારા કરતાં હર્ષ સંઘવી ઇંગ્લિશ સારું બોલે છે. મેં એમને ઘણી વખતે સાંભળેલા છે ટીવીમાં. એટલે એમાં ભણતર વિશે કશું એવું નથી હોતું. ભ્રષ્ટાચાર તો મેં તમને ના કીધું, ગુજરાતમાં દેશમાં દુનિયામાં હોય, ગણેલા હોય, એટલે ક્યાંક ક્યાંક
એવું નથી કે તમે ભણેલા નથી એટલે સરકારના ભણેલા ભણેલા નથી એટલે સ્થાનિકના પ્રશ્નો ના ના ભણેલા નથી એટલે કઈ સ્થાનિકના પ્રશ્નો અને ગુજરાતનો વહીવટ નહીં કરી શકે એવું કોણે કીધું જયદીપ જવાબ આપો એ ભાઈ ભાઈ કાકા પટેલ નું ભી નામ કદાચ લીધું છે ના આવ્યું તો ભાઈ કાકા ભી નતા ભણેલા ને આણંદ વાળા એના પછી ભી તમે આત્મારામ કાકા ને જેને અમૂલ ડેરી ચાલુ કરી સાહેબ એમાં એવું છે ને કે કામ જેને કરવું હોય ને ક્વોલિફિકેશન ની સાથે શું કે તમારે થોડું સમજ ભી પડવી જોઈએ બીજું કે તમે ખાલી અહીંથી તહીંથી પૈસા જ ભેગા કરવાની તેની વસ્તુ અલગ છે તો તમને એ જ વસ્તુમાં તમને કહ્યું કે જે જાડેજા હતા ગૃહમંત્રી તરીકે એમણે એક્સિલન્ટ કામ કર્યું હતું એટલે નહીં કે એ દરબાર છે એટલા માટે મેં કહ્યું છું એમણે સારું કામ કર્યું હતું એમણે તે વખતે એમણે આજે સુરત નું ગૌરવપૂર્વક કહી શકું કે કોન્ટ્રાક્ટરે કામ કર્યા પછી જાતે તડકામાં ફૂટપટ્ટીને મેજર ટેપ લઈને માપતા હતા કે ઉપર મને બતાવ્યા કેટલું કામ કર્યું કેવું કર્યું આમ ચાર હોશિયાર બહારના બોલાવીને તપાસ કરાવ્યો પછી પેમેન્ટ કરતા હતા મોતીભાઈ ચૌધરીનું નામ તમે સાંભળ્યું હશે જે તે વખતે મિનિસ્ટ્રી બન્યા પછી એવા શેર ખરીદવામાં છે એમની એની વાઈફ દ્વારામાં કે 1.5 કરોડ ની એમનું શેર નું ઇન્વેસ્ટમેન્ટ 25 કરોડ 30 કરોડ ની ઉપર થઈ જાય તો તમને સવાલ થાય કે ભાઈ આ કઈથી થયું ને શું થયું ને કેમ થયું કે તમે કામ કરતા હોય તો સવાલ જ ના થાય તમે કામ કર્યું હોય તો પ્રદીપસિંહ પર તમે શું સવાલ ઉઠાવશો એમના ટાઈમે જ કેમ પ્રદીપસિંહ ગયા પછી તમારા ડ્રગ માફિયા આટલું બધું ફેલાઈ ગયું કે ત્યાં એમના સુરતના પોતામાં એક છોકરી બે છોકરીને ગળા કાપી નાખવામાં ફૂલ લે એમ કનૈયા સાથે થયું તેને કેવા મુદ્દા ઉઠાવવામાં આવે ને કઈ રીતે મારી નાખવામાં આવે વ્યક્તિઓને આજે તમે ચોટીલાથી તમે આપણે સારંગપુરથી ચોટીલા તમે રાત્રે જઈ નહીં શકતા 9 વાગે પછી તમે જાઓ બેન તો તમને શું શું થાય છે બધાને ખ્યાલ છે તો લો એન્ડ ઓર્ડર કર્ફ્યુ છે એટલે સવાલ છે સાહેબ એજ્યુકેશન ની વાત તો તમે એ રીતે કહી શકો કે ભાઈ તે લોકો તમે ભણેલા છો કે ગણેલા છે તેની વાત છે પણ કામ તો ક્યાં થાય છે કે એ જ તમે દેખો કે તમારી સાથે હતા જ માણસ ક્યાં નતા તમારી જોડે આજે ભલે તમે છેલ્લે કંટાળીને સિદ્ધપુરના ડોક્ટર જયનારાયણ વ્યાસે ડોક્ટર જયનારાયણ વ્યાસે કેટલું કામ કર્યું છે પણ એક તમે સવાલ કરી લીધો કે તમે જૂઠું બોલવાનું કહેશો નરેન્દ્રભાઈ તમે જૂઠું નહીં બોલો તો એ કટ્ટુ સાઈઝ કામ હોય કેમ નીતિન પટેલના જોડે એમણે તો 25 વર્ષનો એક્સપિરિયન્સ 32 વર્ષનો એક્સપિરિયન્સ તમે નવા નિશાળ એને આપી દીધું જે LLB થયેલા છે જે વ્યક્તિને ફાઇનાન્સનો આજ સુધી નોલેજ બી નહીં હોય એટલે તમે તમે ફિનાન્સ મિનિસ્ટર બનાવ્યા છે અને એટલા માટે બને છે કે યુપીએલના ડિરેક્ટર હતા અને યુપીએલના પેરોલ પર કામ કરે છે ચીફ મિનિસ્ટર એ રીતના તમે બિહેવ કરે છે તો એ છે કે કામ તમે ટ્રાન્સપરન્સી નથી દેખાતી કે જે વખતે સીઆર પાટીલના સ્ટેટમેન્ટ દેખો સીઆર પાટીલ તમને ભણેલા નથી લાગતા પણ 108 કેસ તો છે એમના પર એ બીજેપી માટે ક્વોલિફાઈ વ્યક્તિ છે કેમ કે એમને લોકોને વ્યક્તિ બહુ ગમે એમ તરી પણ વ્યક્તિને ગૃહમંત્રી બનાવો તમે 108 વાળા તમે એ બનાવો તો કમ્પ્લેટ ત્રણ જણાનો ધારાસભ્યનો એક કરો ત્યાં સુધી તમે કોમ્પોનેન્ટ વ્યક્તિને મૂકો નહીં તમે ક્વોલિફાય તમે જે વ્યક્તિ છે તમે જે સંસ્થાઓ છે તમે સંસ્થાઓની સામે તમે સવાલ નહીં ઉઠાવો દિલ્હીના રમખાણોમાં ટાયરોમાં શીખોનો ટાયરો ભરે ભરાઈને એ કરી નાખ્યા હતા ને 5000 શીખોને એ કરી નાખ્યા હતા અને એ નેતાઓને સજ્જન કુમાર અને તમે કમલનાથ અને આપણે આ જગદીશ એટલાને બધાને હજી કોંગ્રેસની અંદર સારી સારી પોસ્ટો ઉપર છે એટલે એ બધી જૂની વાતો જવા દો ને આપણે આજની જ વાત કરો 2002 ના કલ્પિતામાં દેશના વડાપ્રધાન હે અને એ શીખ પર જો અમને એ શીખ વ્યક્તિ પર જો તમે એ રીતે કહે છે કે શીખ પર અમને કાટો તો 10 વર્ષ માટે અમે ડોક્ટર મનમોહનસિંહને પ્રાઇમ મિનિસ્ટર નહીં બનાવતા તમે બીજેપીના વ્યક્તિ બનાવી દો મુસ્લિમના પ્રાઇમ મિનિસ્ટર તમે 5 વર્ષ માટે તમારે એ કરવું હોય તો તમને ગિલ્ટી ફીલ થતું હોય એ પોસિબલ જ નથી જયદીપ અગાઉની ડિબેટમાં આપની સાથે ચર્ચા અચૂકપણે કરીશું પરંતુ અત્યારે આ સમય અત્યારે ખૂબ જ ઓછો છે આપની સામે જયદીપ સ્મિતાબેન અને પ્રકાશભાઈ આપ ત્રણે ત્રણનો ખૂબ ખૂબ આભાર છે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ
દર્શક મિત્રો, આજે ઘણી બધી ચર્ચા થઈ, ક્યાંક આક્ષેપો બાજી થઈ રહી છે અને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે જાગૃત ધારાસભ્યો છે તેના આધીન તેઓ સવાલો તો ઉઠાવે છે, પરંતુ કેટલાક નિષ્ણાંતો તેમ પણ કહે છે કે આંતરિક ડખા છે, આ ઉકળતો ચરું છે, ક્યાંક આગ વધુ ફેલાય તેમાં નવાઈ તેમને લાગતી નથી. આખરે સરકાર શું નિર્ણય કરે છે આવનારા સમયમાં? કારણ કે પ્રશ્નો છે તેનો જવાબ આવશે ખરા, તેની રાહ જોવાઈ રહેશે. અત્યારે મને રજા આપશો, આપ જોતા રહો કેટી વિડીયોઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.